विद्यार्थी मित्रों, हवे आपणे आजे शुरू करवाना छीए आंकड़ाशास्त्र। आंकड़ाशास्त्र नी अंदर चेप्टर नंबर 2 जेनुं नाम छे सुरेख सहसंबंध। सुरेख सहसंबंध चेप्टर नी शुरुआत करता पहेला आपणे जोई लईए के आ चेप्टर बोर्ड नी परीक्षामां केटला मार्क्स मां आवे छे। तो आ चेप्टर मांथी बोर्ड नी परीक्षामां पहेलुं विभाग एनी अंदर एक एमसीक्यू आवशे। विभाग बी नी अंदर कोई शोर्ट क्वेश्चन अथवा तो कोई व्याख्या पूछाई शके छे। विभाग सी नी अंदर 2 मार्क्स नो दाखलो आवे अथवा 2 मार्क्स ने थियरी आवे। विभाग डी नी अंदर पण 3 मार्क्स नो दाखलो आवशे अथवा 3 मार्क्स नी थियरी आवशे। अने विभाग एफ मां कम्पलसरी 5 मार्क्स नो एक मोटो दाखलो आवशे। એટલે ટોટલ કરશો એટલે સુરેખ સહસંબંધ જે ચેપ્ટર છે એ બોર્ડની પરીક્ષામાં કુલ 12 ગુણમાં આવશે। હવે જે આપણે વાત કરીએ છીએ વિભાગ એફ જે 5 માર્ક્સનો દાખલો પૂછાય છે એ, તો એના માટેના કેટલા સૂત્રો છે એની પહેલી પદ્ધતિનું નામ છે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધ શોધો। જો દાખલાની અંદર આપણને કીધું હોય સહસંબંધ કાર્લ પિયર્સનની રીતે ગણો તો એની અંદર અલગ અલગ 3 સૂત્રો આવે। એમાં 1 નંબર, જો મધ્યક પૂર્ણાંક આવે તો। હવે મધ્યક પૂર્ણાંક એટલે શું? 25 આવે x બાર બરાબર, x બાર બરાબર 35 આવે, x બાર બરાબર 132 આવે, તો આ જે સંખ્યા થઈ એ પૂર્ણાંક સંખ્યા કહેવાય। એટલે જો મધ્યક પૂર્ણાંક આવે તો તમારે સહસંબંધ, એને ઇંગ્લિશમાં લાઇનર કોરિલેશન કહેવાય, એટલે એની સંજ્ઞા આડ વડે દર્શાવવામાં આવે છે। એનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર। આ બંને પદ વચ્ચે ગુણાકાર છે, ક્લિયર? સેકન્ડ નંબર, જો મધ્યક અપૂર્ણાંક આવે તો। હવે મધ્યક અપૂર્ણાંક આવે એટલે સંખ્યા પોઈન્ટમાં આવતી હોય, દાખલા તરીકે 1.1 છે, 25.3 છે, 40.5 છે, આવી સંખ્યા મળે તો મધ્યક કયો કહેવાય? અપૂર્ણાંક કહેવાય। તો અપૂર્ણાંક આવે તો અંદર 2 બીજા છે। પહેલું, અવલોકનો 30 કરતા નાના હોય, એટલે રકમની અંદર જ્યારે દાખલો આવશે ત્યારે હું સમજાવીશ કે આપણને જે x અને y ના અવલોકનો આપેલા હોય અને એ બધા અવલોકનો 30 કરતા નાના હોય અને મધ્યક અપૂર્ણાંક આવતો હોય તો આ સૂત્ર ઉપયોગ કરવાનો। સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં રૂટની અંદર એન સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો હોલ સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર એન સિગ્મા વાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય નો હોલ સ્ક્વેર। બીજું સૂત્ર છે અવલોકનો 30 કરતા મોટા હોય, એટલે એક્સ અને વાયના અવલોકનોની સંખ્યા કેવી હશે? બધા અવલોકનો 30 કરતા મોટા હશે। તો આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી, રૂટની અંદર છે એન સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર। આ 3 સૂત્રો છે, એમાંથી વધારે આઈએમપી આપણી આ છેલ્લી પદ્ધતિ, જેને આપણે ટૂંકમાં વિદ્યાર્થીઓ એને યુવી વાળી રીત તરીકે ઓળખે છે, બરોબર? મોટા ભાગે દાખલા એ પદ્ધતિના પૂછાય છે। એટલે ટોટલ 3 પદ્ધતિ થઈ કાર્લ પિયર્સનની રીતે સૂત્રો ગણવાની, 3 સૂત્રો અલગ અલગ છે। હવે બુકની અંદર આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 2.2। 2.1 એની અંદર આલેખ છે, એ થિયરી ચાલશે ત્યારે આલેખમાં સમજણ પડશે, એટલે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ, એટલે દાખલા શરૂ થાય છે તમારા સ્વાધ્યાય 2.2 થી। તો સ્વાધ્યાય 2.2 થી દાખલાની શરૂઆત થાય, પેલા દાખલાની આપણે પેલા રકમ વાંચીએ, શું કીધું છે દાખલાની અંદર? એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી, કેટલા કુટુંબો? 7, એટલે એન બરાબર સંખ્યા આપી દીધી આપણને, કેટલા? 7। મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાક ગણો। શું લખેલું છે? માત્ર અહીંયા સહસંબંધાક, જ્યારે પણ દાખલામાં સહસંબંધાક કે તો એ કાર્લ પિયર્સનની રીતે જ ગણવાનો આવશે।
અહીંયા મેં તમને સૂત્રો હમણાં ગણાયા બરાબર કાર્લ પિયર્સનની રીતે, અહીંયા એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરેલો કાર્લ પિયર્સનની રીતે દાખલો ગણવાનો છે, માત્ર શું કીધું છે સહસંબંધક શોધો, એટલે સહસંબંધક શોધવાનું કે એટલે હંમેશા આ ત્રણ સૂત્રનો જ ઉપયોગ થશે આ ત્રણમાંથી કોઈ પણ એક. હવે કઈ રીતે ખબર પડે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરીએ, તો આપણે અહીંયા જે રકમ આપેલી છે પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ, પિતાની ઊંચાઈ છે એને આપણે કહી દઈએ છીએ એક્સ, પુત્રની ઊંચાઈ છે એને આપણે શું કહી દઈએ છીએ વાય. ચલો તો હવે દાખલાની ગણતરી કરતા શીખવાની છે, દાખલાની ગણતરી શીખવાડી દઉં. બરાબર, જે રકમ આપેલી હતી એ આપેલી જ છે, એક્સના અવલોકનો 170, 169, 168, 167, 166, 165 અને 164. વાયના અવલોકનો 172, 168, 170, 168, 165, 167 અને 166. પહેલી વાત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે સહસંબંધનો દાખલો ગણો તો સૌ પ્રથમ પહેલા એક્સ બાર અને વાય બાર આ બે મધ્યક શોધી લેવાના. ખાસ યાદ ફરી વખત કે જ્યારે તમે સહસંબંધનો દાખલો ગણવા બેસો તો સૌ પ્રથમ પહેલા એક્સ અને વાયનું ટોટલ કરીને પહેલા એનો મધ્યક શોધવાનો, પછી જ આગળ દાખલાની ગણતરી વધારવાની. તો પહેલા આપણે અહીંયા ટોટલ કરી નાખીએ, એક્સનું ટોટલ જે અવલોકનો છે 170, 169, 168, 167, 166, 165 અને 164, ટોટલ થયું 1169. ટોટલ અહીંયા લખી દઈએ આપણે નીચેના કોલમમાં 1169. એ જ પ્રમાણે વાયનું ટોટલ 172, 168, 170, 168, 165, 167 અને 166. ટોટલ કેટલું થયું 1176. એનું ટોટલ પણ અહીંયા લખી દઈએ. મેં પહેલા કીધું મધ્યક શોધવાના, તો આપણે પહેલા અહીંયા એક્સ બાર શોધીએ. એક્સ બારનું સૂત્ર તમે 11મા ધોરણમાં શીખીને જ આવ્યા છો, સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ એટલે એક્સનું ટોટલ 1169. એન બરાબર અવલોકનો, તો આપણે રકમ વાંચી હતી કેટલા કુટુંબો કીધા હતા 7, નહીંતર અહીંયા અવલોકનો ગણી લેવાના 1, 2, 3, 4, 5, 6 અને 7. 1169 ભાગ્યા 7, કેલ્સી ની અંદર ગણતરી કરીએ 1169 ભાગ્યા 7 કેટલો જવાબ આવે છે 167. આ આપણને શું મળી ગયું એક્સ બાર બરોબર. એના પછી આગળ બીજો મધ્યક શોધીએ વાય બાર. વાય બાર નું સૂત્ર એક્સ બાર જેવું જ થશે, સિગ્મા વાય અપોન એન. વાય બાર નું ટોટલ 1176. તો 1176 એન બરાબર ભાગ્યા 7. ગણતરી કરીએ 1176 ભાગ્યા 7 કેટલા આવશે 168. તો વાય બાર આપણને મળે છે 168. હવે બંને મધ્યક જો પૂર્ણાંક મળ્યા, જે આપણે હમણાં આગળ દાખલામાં સૂત્ર જોયા હતા, મધ્યક કેવા છે પૂર્ણાંકમાં પોઈન્ટ વગરની સંખ્યા મળવી જોઈએ. તો જો હવે હું તમને ફરી વખત આગળ યાદ કરાવું, પહેલું મધ્યક પૂર્ણાંક આવે તો, મધ્યક પૂર્ણાંક આવે તો આ સૂત્ર આવશે. સૂત્ર ફરી વખત, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આખું પદ સળંગ છે, છેદમાં રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા રૂટમાં વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર, આ સૂત્ર આવશે. હવે મધ્યક પૂર્ણાંકમાં આવે એટલે સૂત્ર આપણને ખબર પડી કે કયું આવશે. તો હવે બાજુમાં આપણે મેં કોલમ બનાવેલા છે, કયા કયા કોલમ બનશે? તો પહેલું કોલમ બનશે એક્સ માઇનસ એક્સ બાર, બીજું કોલમ બનશે વાય માઇનસ વાય બાર. પેલા બે કોલમ કયા કયા? એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. ત્રીજું કોલમ બનશે એક્સ માઇનસ એક્સ બાર એનો સ્ક્વેર.
चौथो कॉलम बन से y माइनस y बार एनो स्क्वेर अने छेल्लू कॉलम बन से बन्ने नो गुणाकार x माइनस x बार अने y माइनस y बार अले मध्यक पूर्णांक में आवेले खास याद रखवानो आ तमारे पांच कॉलम बनावाना x माइनस x बार y माइनस y बार x माइनस x बार नो स्क्वेर y y माइनस y बार नो स्क्वेर अने छेल्ले बन्ने नो गुणाकार x माइनस x बार इंटू y माइनस y बार बराबर। हवे जो अहीं x बार केटलो मळे छे 167 तो अहीं हूँ लखी दऊं छूं खाली याद राखवा माटे x बार 167 y बार 168। हवे अहीं ध्यानथी जोजो अहीं सूत्र आपणे शुं लख्युं x माइनस x बार तो x बराबर जो आपणे अहीं अवलोकन छे ज आपणी पासे पहेला केटला छे 170 तो 170 माइनस x बार तो x बार केटलो छे 167 तो हवे जो केल्सीयमनी अंदर टूंकमां गणतरी करवानी छे कई रीते तो पेला केल्सी में लखो 170 એટલે x ની કિંમત માઈનસ x બાર ની કિંમત 167 અને પછી બરાબર ની નિશાની દબાવો કેટલો જવાબ આવે છે 3 પ્લસ માં તો અહીંયા લખવાના પ્લસ 3। હવે ડાયરેક્ટ બીજી સંખ્યા 169 તો ડાયરેક્ટ ઇક્વલ ટુ એટલે કેટલા આવશે 2 ટૂંકમાં બાદબાકી કરવાની છે 168 માઈનસ 167 એટલે અહીંયા લખવાના 168 કેટલો જવાબ આવ્યો 1 167 માઈનસ 167 કેટલા થઈ જાય 0 166 માઈનસ 167 તો 166 કેટલો જવાબ આવશે માઈનસ 1 પછી 165 માઈનસ 167 તો 165 કેટલો જવાબ આવશે માઈનસ 2 એના પછી 164 માઈનસ 167 તો 164 બરોબર કેટલો જવાબ આવશે માઈનસ 3। મિત્રો આનું ટોટલ કરશો એટલે ઓલવેઝ ટોટલ કેટલું આવશે 0 એટલે યાદ જ રાખવાનું કે x માઈનસ x બારનું છેલ્લે તમે માઈનસ પ્લસનું ટોટલ કરો એટલે ટોટલ કેટલું થવું જોઈએ 0 થવું જોઈએ બરોબર। એના પછી આગળ y માઈનસ y બાર y બારનો જવાબ કેટલો આવે છે 168 તો હવે અહીંયા y નો કોલમ લેવાનો કેટલા છે 172 પછી માઈનસ y બાર 168 તો કેલ્સીની અંદર આપણે ગણતરી કરીએ 172 માઈનસ 168 પછી બરાબરની નિશાની કેટલો જવાબ આવ્યો 4 તો અહીંયા લખી દેવાના 4 કમ્પ્લીટ। એના પછી આગળ બીજી ગણતરી આપણે કરીએ કેલ્સીની અંદર કેટલા છે 168 તો 168 માઈનસ y બાર 168 બાદબાકી કરો તો જવાબ કેટલો આવશે 0 એના પછી આગળ કેટલા છે 170 તો 170 માઈનસ 168 તો કેલ્સીની અંદર ખાલી લખવાના 170 અને ઇક્વલ ટુ ની નિશાની દબાવો કેટલો જવાબ આવશે 2 એના પછી પાછા ફરી વખત રિપીટ થાય છે 168 માઈનસ 168 તો જવાબ કેટલો આવશે 0 પછી છે 165 માઈનસ 168 તો અહીંયા કેલ્સીમાં 165 અને ઇક્વલ ટુ ની નિશાની દબાવો તો માઈનસ 3 પછી છે 167 માઈનસ 168 તો જવાબ કેટલો આવશે માઈનસ 1 પછી છે 166 માઈનસ 168 166 તો જવાબ આવશે માઈનસ 2 પછી કંઈ નહીં કરવાનું જીટી નું ટોટલ દબાવો એટલે કેટલું થઈ ગયું ટોટલ 0 તો y માઈનસ y બારનું ટોટલ પણ કેટલું આવશે 0 એટલે જ્યારે તમે પહેલી રીત એટલે મધ્યક પૂર્ણાંકથી આવતો હોય અને તમે દાખલો ગણતા હો તો બે કોલમ કયું x માઈનસ x બાર અને y માઈનસ y બાર આનો જવાબ હંમેશા કેટલો આવશે 0। હવે મોઢે ગણતરી થાય એ રીતે જ ગણતરી છે જુઓ અહીંયા શું લખેલું છે x માઈનસ x બારનો સ્ક્વેર તો આગળ જુઓ અહીંયા આપણે એક કોલમ બનાવી દીધું x માઈનસ x બાર તો આપણે એનો અહીંયા શું કરવાનું છે માત્ર સ્ક્વેર તો પહેલી સંખ્યા 3 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 0 માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 માઈનસ 2 નો સ્ક્વેર પ્લસ 4 અને માઈનસ 3 નો સ્ક્વેર પ્લસ 9 ટોટલ કરો આનું 9 ને 4 13 13 ને 1 14 14 ને 14 કેટલા થઈ જશે 28 બરોબર। સેમ ટુ સેમ એની બાજુનું કોલમ કયું
y माइनस y बार नो स्क्वेर। હવે y માઇનસ y બાર નો સ્ક્વેર, તો એમાં પણ એ જ રીતે y માઇનસ y બાર જે છે એનો શું કરી દેવાનો વર્ગ, તો 4 નો સ્ક્વેર 16, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0, માઇનસ 3 નો સ્ક્વેર પ્લસ 9, માઇનસ 1 નો સ્ક્વેર પ્લસ 1 અને માઇનસ 2 નો સ્ક્વેર 4। ટોટલ કરો 16 ને 4 20, 20 ને 9 29, 29 ને 1 30, 30 પ્લસ 4 કેટલા થઈ જશે 34, બરાબર। હવે અહીંયા ગુણાકાર છે કોનો કોનો, x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર, એટલે આ બે કોલમ, આ બે કોલમનો શું કરવાનો છે આપણે ગુણાકાર। હવે આની અંદર ગુણાકાર કરો એટલે નિશાની ખાસ ધ્યાન રાખવાની, આ બંને નિશાની પ્લસ છે, તો 3 ગુણ્યા 4 અહીંયા કેટલા થશે 12, 2 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 2 2, 0 ગુણ્યા 0 0, માઇનસ 1 ગુણ્યા માઇનસ 3 એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, તો 3 એકા 3, એના પછી માઇનસ 2 ગુણ્યા માઇનસ 1, તો માઇનસ માઇનસ પ્લસ, તો 2 ગુણ્યા 1 2, માઇનસ 3 ગુણ્યા માઇનસ 2, તો 3 2 6 અને માઇનસ માઇનસ પ્લસ, બરાબર। ટોટલ કરીએ આપણે 12 પ્લસ 2 14, 14 ને 3 17, 17 ને 2 19, 19 ને 6 25। પેલા આટલા કોષ્ટક બનાવી દેવાના, હવે જે આપણું સૂત્ર હતું એ સૂત્ર લખવાનું, r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર, બરાબર। એના પછી આગળ રૂટમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર, આ જે સૂત્ર હતું એ સૂત્ર, બરોબર। હવે રકમ મૂકવાની છે, જો પેલી વસ્તુ અહીંયા શું લખી, એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એટલે જો અહીંયા છેલ્લું કોલમ આપણે બનાવેલું જ છે, એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એનો શું કરવાનો છે સરવાળો, તો એનો સરવાળો કેટલો આવે છે 25, તો અહીંયા આપણે ઉપર લખી દઈએ 25, છેદમાં રૂટમાં શું લખેલું છે એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર, તો ઉપર જુઓ તો એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર એનું ટોટલ 28, તો રૂટમાં 28 ઇન્ટુ વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર, તો અહીંયા પણ જુઓ વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર કેટલું ટોટલ છે 34। હવે અહીંયાથી તમે અલગ પણ ગણતરી કરી શકો છો અને બંનેની જોડે પણ, હું અહીંયા બંનેની આપણે જોડે જ ગણતરી કરવાની છે, પેલા રૂટની અંદર કેટલા છે 28 ગુણ્યા 34, તો બંનેનો ગુણાકાર 28 ગુણ્યા 34 કેટલો જોવા આવ્યો 952, તો આપણે રૂટમાં લખશું 952। હવે રૂટ દૂર કરો, તો 952 અને રૂટ દૂર કરો 30.85। જો અહીંયા પાછળ 5 કરતાં મોટી સંખ્યા હોત તો આગળ એક સંખ્યા શું કરી દેવાની પ્લસ કરી દેવાની, અહીંયા રાઉન્ડ ફિગર છે એટલે આપણે લઈ લઈએ છીએ છેદમાં 30.85। બંનેનો ભાગાકાર 25 ભાગ્યા 30.85, 25 ભાગ્યા 30.85 કેટલો જવાબ આવે છે 0.81, તો અહીંયા આપણે લખી દઈએ 0.81 આગળ આર, આ થઈ ગયો તમારો સહસંબંધાંકનો જવાબ આર બરાબર 0.81। બીજી વસ્તુ એક વસ્તુ યાદ રાખવાની કે સહસંબંધ આર
नोंद तरीके पण याद राखी शको छो तमे एक वस्तु आ लक्षणों नी अंदर पण आवशे ज आनी अंदर एक थियरी चालशे एमां आर नी किंमत हमेशा माइनस एक थी प्लस एक नी वच्चे छे आवे जे आर नी किंमत आपणने छेल्ले मळी एनो जवाब हमेशा क्यां आवे माइनस एक थी प्लस एक नी वच्चे जो एना थी वधारे के एना करता ओछो आवे तो तमारो जवाब कंईक भूल छे खोटो छे एवुं कहेवाय कारण के आर नी किंमत छे ए क्यारे एक करता एटले के प्लस एक करता मोटी ना आवे अने प्लस एक करता नानी आवे नहीं। बीजी वस्तु हवे के आ चेप्टर नी अंदर पांच मार्क्स नो दाखलो पूछाय कोई पण होय એટલે તમારે છેલ્લે એનું અર્થઘટન કરવું પડે કે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે। તો હવે હું તમને અર્થઘટન કરતા શીખવાડું કે કોઈ પણ દાખલો આ ચેપ્ટરનો આવે તો અર્થઘટન કેવી રીતે કરવાનું છે, બરોબર? તો આપણે અહીંયા લખીએ, હેડિંગ આપી દઈએ છીએ સહસંબંધાક આર નું અર્થઘટન, બરોબર? આપણે અહીંયા જુદી જુદી આર ની કિંમતો લખશું, કઈ કઈ કિંમતો આવશે અહીંયા માઇનસ એક, આ બાજુ પ્લસ એક, મધ્યમાં જીરો, આ બાજુ માઇનસ જીરો પોઈન્ટ પાંચ, આ બાજુ પ્લસ જીરો પોઈન્ટ પાંચ। જો આર ની કિંમત માઇનસ એક આવે તો અર્થઘટનમાં લખાય સંપૂર્ણ ઋણ સહસંબંધ। જો આર ની કિંમત પ્લસ એક આવે તો લખાય સંપૂર્ણ ધન સહસંબંધ, અને જો આર ની કિંમત જીરો આવે તો લખાય સહસંબંધનો અભાવ। આ રાઉન્ડ ફિગર મેં તમને કહી દીધું, જો આર બરાબર માઇનસ એક જવાબ આવે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ, આર બરાબર જીરો આવે તો સહસંબંધનો અભાવ, અને આર બરાબર પ્લસ એક આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ। આર ની કિંમત માઇનસ જીરો પોઈન્ટ પાંચ થી માઇનસ એક ની વચ્ચે આવે તો એ સંબંધ કહેવાય વધુ ગાઢ। એટલે તમારે લખાય શું, બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ એટલે કે વધુ ગાઢ ઋણ સહસંબંધ છે। એ જ પ્રમાણે r ની કિંમત માઇનસ જીરો પોઈન્ટ પાંચ અને જીરોની વચ્ચે આવે તો એને કહેવાય ઓછો ગાઢ ઋણ સહસંબંધ। એ સમજાવું છું કઈ રીતે, બરોબર? એના પછી આર ની કિંમત જીરો થી પ્લસ જીરો પોઈન્ટ પાંચ ની વચ્ચે આવે તો કહેવાય ઓછો ગાઢ સહસંબંધ, અને એ જ પ્રમાણે જીરો પોઈન્ટ પાંચ થી પ્લસ એક ની વચ્ચે આવે તો એને કહેવાય વધુ ગાઢ ધન સહસંબંધ। ચલો સમજાવું હવે। દાખલા તરીકે આર બરાબર તમને મળે છે માઇનસ જીરો પોઈન્ટ બત્રીસ, કેટલા મળે છે માઇનસ જીરો પોઈન્ટ બત્રીસ। તો જો માઇનસ જીરો પોઈન્ટ બત્રીસ ક્યાં આવે તો જીરો થી જીરો પોઈન્ટ પાંચ, તો અહીંયા શું છે ઓછો ગાઢ સહસંબંધ। તો અહીંયા લખાય બે ચલ એક્સ અને વાય વચ્ચે, બે ચલ એક્સ અને વાય વચ્ચે
सोगाट ऋण सबंध छे। आ थई गया एनो अर्थघटन। बधा वाक्यनी अंदर बदलाशे तो आटलू ज बदलाशे, बराबर। बीजू आपणे लईए कंईक आर बराबर -0.86 कोनी वच्चे आवे? -0.5 थी -1 नी वच्चे आवे, बराबर। तो 1 नी वच्चे आवे तो केवो केवे? वधु गाट तो लखाया ज, बे चल एक्स अने वाई वच्चे अहींयाथी बदलाई जाय। शुं लखाय न्या? वधु गाट ऋण सबंध छे, बराबर। आर बराबर जवाब आवे छे 0.45 प्लस मां छे, तो प्लस मां आवे तो 0 थी 0.5 नी वच्चे आवे 0.45, तो अहींया शुं छे? ओछो गाढ, पण कयो? धन सबंध। तो अहींया वाक्य रचना शुं लखाय? बे चल एक्स अने वाई वच्चे ओछो गाढ धन सबंध छे, बराबर। एज प्रमाणे हजी आर बराबर आवे 0.75, तो 75 क्या आवे? 0.5 थी 1 नी वच्चे, तो शुं लखाय अहींया? बे चल एक्स अने वाई वच्चे वधु गाढ धन सबंध छे। तो हमणा आपणे दाखलो गणीए, एनो जवाब जोईए ने एनो अर्थघटन करीए। आर बराबर केटला आवे छे? 0.81, तो 81 क्यां आवे? 0.5 થી 1 ની વચ્ચે, તો કયો સંબંધ કહેવાય? વધુ ગાઢ ધન સંબંધ। તો અહીંયા લખવું પડે છેલ્લે, બે ચલ x અને y વચ્ચે વધુ ગાઢ ધન સંબંધ છે। આ થઈ ગયું એનું અર્થઘટન, કે બે ચલ એક્સ અને વાય વચ્ચે વધુ ગાઢ ધન સંબંધ છે તેમ કહેવાય। આ ચેપ્ટરની અંદર આ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ દાખલો આવો પૂછાય 5 માર્ક્સમાં, તો આ રીતે તમારે અર્થઘટન કરવાનું જ, અર્થઘટન ભૂલવાનું નથી, બરાબર। ઓકે, કમ્પ્લીટ। હવે હોમવર્કની અંદર તમારે 2 દાખલા ગણવાના છે, એમાં ને એમાં જ છે સ્વાધ્યાય 2.2માં બીજા નંબરનો દાખલો અને 3 નંબરનો દાખલો, 2 દાખલા હોમવર્કમાં। ઓકે, કમ્પ્લીટ, થેન્ક યુ।